31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જન્મ જયંતિની દેશભરમાં ઉજવણી કરાઈ હતી ત્યારે સુરતમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પરિસંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વર્ગસ્થ પ્રિયદર્શની માજી વડાપ્રધાન ઇન્દિરાજીની 35મી પુણ્યતિથિ તેમજ આપણા ભારત દેશના ગૃહમંત્રી અને નાયબ મુખ્યપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજયંતિ નિમિત્તે આજે કોંગ્રેસમાં એક પરિસંવાદ રાખ્યો છે અને શ્રદ્ધાંજલિનો અને પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આજે એક પ્રખર ગાંધીવાદી અને એક કોંગ્રેસી વિચારક વિચારધારાવાળા ભાઈ શ્રી સર્વોદય નેતા ઉત્તમભાઈ પરમારને પણ કોંગ્રેસ કાર્યાલયમાં પરિસંવાદ માટે બોલાવ્યા છે. આજે 145મી જન્મજયંતિ નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલને અમે કોટી કોટી વંદન કરીએ છીએ અને એક લોખંડી પુરુષ તરીકે એમણે દેશની આઝાદીમાં જે મહત્ત્વનો ફાળો આપ્યો હતો અને ગાંધીજીના ખભે ખભા મિલાવીને ગાંધીજી સાથે દેશની આઝાદી અપાવી અને એક બળવાન નેતા તરીકે સમગ્ર દેશમાંની દુનિયાના તખ્તા પર છવાઈ ગયા હતા, એ જ રીતે એક લોખંડી મહિલા વડાપ્રધાન ભારત દેશને મળ્યા જે એને દુનિયા યાદ કરે છે અને દેશને ભારત દેશને એક કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ અને ઇન્દિરાજીએ જે રીતે પાકિસ્તાન જેવા તત્વોને પણ ખૂબ જ એમણે કચકચાવીને જવાબ આપ્યા છે અને સામે બાંગ્લાદેશ જેવા દેશને પણ ન્યાય અપાવ્યો છે અને સરદાર વલ્લભભાઈ પટેલે જે 500થી ઉપર જે રજવાડા હતા એને એક કરીને જે અખંડ ભારત બનાવ્યું એના માટે ભારતના એ શિલ્પી છે, ઘડવૈયા છે અને ત્યારે આજે આપણે આઝાદીના ફળ આપણે એમના ચાખી શકીએ છીએ. ઇન્દિરાજીનો દેશના વિકાસમાં ખૂબ જ મોટો ફાળો છે અને આજે આપણે જબ તક સુરત ચાંદ રહેગા ઇન્દિરાજી તારા નામ રહેગા, એ જ રીતે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મજબૂત લીડર જે આપણને નેતા મળ્યા છે એના આચરણ એના વિચારોમાં આપણને મજબૂતાઈ મનની મનોબળતા મળે છે. તો આજે હું એમને બેઉ મહાન નેતાઓને કોટી કોટી વંદન કરું છું. થેન્ક યુ વેરી મચ. 31 ઓક્ટોબર અસદ કલ્યાણી સુરત શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ, 31 ઓક્ટોબર ઇન્દિરાજીની પુણ્યતિથિ અને દેશના લોહપુરુષ એવા દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલ સાહેબની જન્મજયંતિ નિમિત્તે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા અહીંયા શ્રદ્ધાંજલિ
અને પુષ્પાંજલિનો એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અમારા દેશના પ્રવક્તા એવા ઉત્તમભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા છે અને એમના વિશે આજે લગભગ એક કલાક એમણે એમના સબ્જેક્ટ ઉપર લોકોને સમજણ આપી છે, વિચાર આપ્યા છે. આજની આ યુગની અંદર જ્યારે એવી મહિલા પ્રધાનમંત્રી, જે દેશની નહીં પણ દુનિયાની સૌ પ્રથમ આ દેશની પ્રધાનમંત્રી હતી, એની વિચારધારા, એની વાત, એના નિર્ણયો, એણે પાકિસ્તાન સાથે જંગ લડી અને પાકિસ્તાનીઓને પ્રયાસ કર્યા હતા, એ આજે લોકો ભૂલાવવા માંગે છે. વિરોધીઓ એ વાતને તાજા કરવી અને એ વાતને લોકો સુધી પહોંચાડવાની વાત છે. તો આજે એટલું જ કહીશ કે એમના બતાવેલા રસ્તા ઉપર આજના યુવાન ચાલે, એમના બતાવેલા પથ ઉપર યુવાન ચાલે જ એવી જ એમને શ્રદ્ધાંજલિ આપતા સતત નમન કરું છું સરદાર પટેલને પણ અને વિરાજીને.